આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે મનોરમ્ય વાતાવરણમાં ઉજવણી. આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે. યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ. વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું. વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લાના નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉજવણીમાં જોડાયા. યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે, સાથે તણાવ મુક્ત આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે. આઝાદીની ચળવળમાં સ્વામી વિવેકાનંદે નાગરિકોને અધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશ આપ્યો હતો. અહેવાલ રસિક વેગડા. 10મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ખાસ કરીને આ યોગ દિવસની અંદર અમરેલી જિલ્લા ખાતે આદરણીય કલેક્ટરશ્રી, તમામ અધિકારીશ્રી, તમામ વિદ્યાર્થીગણ અને તમામ યોગ સાધકો પણ આમાં જોડાણ હતા. ખાસ કરીને યોગ દિવસની બધાને હું શુભકામના પાઠવું છું, કારણ કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ. નરેન્દ્રભાઈ દેસાઈના વડાપ્રધાન જ્યારે બન્યા એ પહેલાં 2014માં સમગ્ર વિશ્વની અંદર યોગની અમને શરૂઆત, જ્યારે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે મેં શરૂઆત કરાવી છે ત્યારે દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા.